એ ખોટી અને ખરાબ છે, બરબાદીની છે અને ભાજપની વિચારધારા સામે કોંગ્રેસની વિચારધારાએ આ દેશનો વિકાસ કર્યો છે। ભાજપની વિચારધારા સામે લડતો કોઈ પણ વ્યક્તિ હોય એની પડખે હું અડીખમ ઊભો રહીશ। મેં કોઈ ખૂન નથી કર્યું, મેં કોઈ નબળું કામ નથી કર્યું। મને ભાજપવાળા ફાંસી ઉપર ચડાવી શકે એવી શક્યતા નથી અને બીજી એકેય વાતથી તમે મને ડરાવી શકશો નહીં, ના પોલીસના દંડાથી કે ના અમુક દિવસ જેલમાં ગાળવાથી। આ બધો જ અનુભવ છતાં આજે ફરી હું તમને કહું છું કે ભાજપ હંમેશાની જેમ અવાજ દબાવો, ખેડૂતોનો માટે આંદોલન કરતા પાલ આંબલિયાને ઝાડવે બાંધીને મારવું। હમણાં ધનસુખભાઈ ભંડેરી એક ડિબેટમાં કહેતા હતા કે આ તો પોલીસે કર્યું છે, કાયદાનું કામ કર્યું છે। તમે પોલીસને કાયદાથી કામ કરવા દો છો ખરા? ધનસુખભાઈ અને વિજયભાઈને મારો આ પ્રશ્ન છે, પોલીસને કાયદાથી કામ કરવા દો છો ખરા કે તમારી સૂચના અનુસાર વર્તાવો છો? તમારી જમીનો ખાલી કરવા, તમારા જે હોય એ ગમે એવા ગુનામાં હોય તો એને છોડાવવા, સામેવાળા ઉપર ગુનો ન હોય તો પણ એને હેરાન કરવો। આ માનસિકતાથી ભાજપ તમે કામ કરી રહ્યા છો, વિજયભાઈની સરકાર કામ કરી રહી છે। ત્યારે મહેરબાની કરી કોંગ્રેસના ધારાસભ્યો ધનસુખભાઈના કહેવા મુજબ એમને આવે છે, બધા ચૂંટણી ટાઈમે જ આવે છે ભાઈ। દબાણની રાજનીતિ, ખરીદ પસોડની રાજનીતિ, નબળામાં નબળી રાજનીતિ આ ભાજપની સરકાર ગુજરાતમાં કરી રહી છે। આને એક દબાણની નીતિનું એક મોડેલ બનાવવાનો પ્રયત્ન અમિત શાહ અને નરેન્દ્ર મોદી કરી રહ્યા છે અને જેનું ઇમ્પ્લિમેન્ટેશન મૂંગા મોઢે વિજયભાઈ કરી રહ્યા છે। કમનસીબે હું ઈચ્છું કે મુખ્યમંત્રી વિજયભાઈ કોકદી ખરા અર્થમાં બને। ત્યારે મારા ઉપર હજી 2-4 કેસ કરી લ્યો, તમારે મને દંડા મરાવો હોય તો મરાવો, પણ ભાજપ તમારી વિચારધારા લોકો ન સમજતા હોય। હું તમને નજીકથી ઓળખું છું, તમારી વિચારધારા દેશ માટે સારી નથી। હું લડતો રહીશ અને તમારા કોઈ દંડાથી કે તમારા કોઈ ખોટા કાયદાના દંડાથી હું બીશ નહીં, એટલું ફરીથી અહીંયા કહેવા માગું છું। કાચના ઘરમાં બેઠા જો, મારી એકાદી પાકા મકાનની બારી તોડશો તો હું એનો હિસાબ કરવા વેપારીની જેમ નહીં જાઉં, હું તમારું કાચનું ઘર તોડવા નીકળીશ, એટલું યાદ રાખજો। મારું નામ ઇન્દ્રનીલ રાજગુરુ છે। અત્યારે એવી વાત કરી રહ્યા છે કે અનલોક 1માં રિસોર્ટ, હોટલ ખોલવાની મંજૂરી નથી, તેમ છતાં પણ આ ધારાસભ્યોને રિસોર્ટમાં રાખવામાં આવ્યા છે, એટલે આ જાહેરનામા ભંગનો ગુનો પોલિટિકલ મારે એને પૂછવું છે। કાલથી ખુલે છે મારા ખ્યાલમાં બધું, એટલે 3 દિવસમાં કોવિડનો બહુ મોટો પ્રશ્ન થઈ જ ગયો છે। નરેન્દ્ર મોદી ક્યારેક આ કોવિડ ફેલાણો નહોતો, કોરોના ફેલાણો નહોતો ત્યારે મન કી બાત કરીને આવી જતા હતા, પછી હમણાં હાથમાં વાત ન રહી એટલે કે મુખ્યમંત્રીઓ કરશે, મુખ્યમંત્રીઓ એમ કહે છે કે હવે ડીએમ કરશે અને કલેક્ટર હવે એમ કહે છે કે લોકોએ સાવચેત રહેવું। તો મારા બાપલિયા, મન કી બાતમાં પહેલી વાર કહી દેવું હતું કે તમારે હાચવીને રહેવું અને તમને આવડત નથી, તમારા તંત્રને આવડત નથી, ક્યાં શું કરવું એ તમને ખબર નથી। અમને ખબર છે, અમે ભેગા રાખ્યા છે તો એમાં કંઈક નિયમ ભંગ ન થાય, કેમ કે અમે ચાલુ નથી કરી હોટલ, મારી પ્રોપર્ટી છે, મહેમાન તરીકે મેં એમને અહીંયા રાખ્યા છે, બધાને એક એક અલગ અલગ રૂમ આપ્યા છે, અહીંયા કોઈ બીજો પ્રશ્ન નથી। ત્યારે સરકાર આવા નાટક બંધ કરે અને સ્થિતિ ધારાસભ્યોને અહીંયા આવવું પડે એ સ્થિતિ, એ દબાણની નીતિ, એ ખરીદ પોષણની નીતિ એ મુખ્યમંત્રીએ કરેલી છે। કોઈ મુખ્યમંત્રીને જઈને પૂછવું જોઈએ કે મેં અહીંયા લોકોને શું કામ રાખ્યા છે। ઇન્દ્રનીલભાઈ, તમામ ધારાસભ્યોને આપના રિસોર્ટમાં રાખવામાં આવ્યા છે, આપને પણ જવાબદારી સોંપવામાં આવી છે, હવે શું તમે આપ કોંગ્રેસમાં પાછા ફરવાના છો? શું કે તો ઘર વાપસી કરશો કે નહીં? મારે ભાઈ, આની પહેલાં પણ હું જસદણની ચૂંટણીમાં, તમને બધાને ખ્યાલ છે, મારી ભાજપની વિચારધારા સામે વાંધો છે, એટલે ભાજપ સામે વાંધો છે જ. મને કોંગ્રેસની વિચારધારા સામે વાંધો નથી, પણ કોંગ્રેસની અમુક બાબતોથી સહમત નથી એટલે હું સક્રિય નથી. જસદણની ચૂંટણીમાં ગયો તો ત્યારે પણ આવા જ પ્રશ્નો આવતા હતા, પણ તેથી હું ભાજપની વિચારધારા સામે લડવા માટે હતો અને આજે પણ હું ભાજપની વિચારધારા સામે લડવા માટે, જે કોઈ એની સામે ડટ થઈને લડવા માંગતું હોય તો એની સાથે મારે રહેવું મારી ફરજ સમજીને ચાલુ. અત્યારની પરિસ્થિતિ ને અત્યારની પરિસ્થિતિ અલગ છે, તો શું કહેશો આગામી સમયમાં કદાચ છે કેન્દ્રથી? કાલે કીધું હું એક જ વિચાર કરું છું કે કઈ વિચાર ન કરું. ખાસ ઇન્દ્રનીલભાઈ, તમે કીધું કાચ તમારી બારી તોડવાનો પ્રયત્ન કર્યો, તો હવે તમે એમના કાચનું મકાન તોડવા કઈ રીતના સક્રિય થશો? માપસર રે, નતર એને તો હાવ કાચના ઘર, મને ખબર છે એડ્રેસ બધા, અને એમાં મને રોકી નહીં શકે. એ લોકોને અગાઉ પણ અનુભવ છે. ઇન્દ્રનીલભાઈ, ભાજપ આ તમે જે વાત કરી કાચના ઘરની, એને એક ધમકી તરીકે જોશે, તો તમે કઈ રીતના હવે તમને જવાબ આપો? ભાઈ હવે એને આજે ચાલુ કરી છે આર પારની, તો લડશું. કઈ રીતના લડશું? કઈ રીતના લડાઈ કઈ રીતના આવે આગળ? મારે તમને નહીં, એને સીધું જ સમજાવવું છે. એ ભાઈ હવે એ બધું ચાલુ જ છે, ખીલીને દસ્તો નવો મોકલો તમને. આ હતા પૂર્વ કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ. અને ઇન્દ્રનીલ રાજ્યગુરુ મીડિયા સમક્ષ આવ્યા અને તેમણે મહત્વના નિવેદન પણ આપ્યા છે. ભાજપ પર આડકતરી રીતે આક્ષેપ પણ કર્યા છે. નીલસિટી રિસોર્ટના માલિક અને મેનેજર વિરુદ્ધ જે પોલીસ ફરિયાદ થઈ છે અને ત્યારબાદ તેઓ મીડિયા સમક્ષ આવ્યા અને તેમણે પોતાનું નિવેદન પણ આપ્યું. ભાજપ દબાણની રાજનીતિ કરે છે તેવું પણ તેમણે જણાવ્યું છે. જો મહત્વની વાત કરવામાં આવે તો 19 જૂને રાજ્યસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, તે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોને બચાવવા માટે ઝોન વાઇઝ જુદા જુદા સ્થળોએ લઈ જવામાં આવ્યા છે, જેમાં ઉત્તર ગુજરાતના 21 જેટલા ધારાસભ્યોને અંબાજી તરફ લઈ જવામાં આવ્યા છે. અને ગુજરાત રાજસ્થાનના જાંબુડી વિસ્તારમાં આવેલી વાઇલ્ડ વિન્ડ્સ રિસોર્ટમાં વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે અન્ય ધારાસભ્યોને જે રીતે નીલ સિટી રિસોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા અને તેને લઈને જે રીતે રાજકારણ ગરમાયું હતું, નીલ સિટી રિસોર્ટના માલિક અને મેનેજર વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે કે જાહેરનામાનો ભંગ કર્યો છે અને તે બદલ પોલીસ દ્વારા જે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. અને ભાજપ દબાણની રાજનીતિ કરે છે તેવું ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા મીડિયા સમક્ષ કહેવામાં આવ્યું છે. ભાજપ દબાણની રાજનીતિ કરે છે. પૂર્વ કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ મહત્વનું નિવેદન આપ્યું છે. દબાણની રાજનીતિને હું વશ થઈશ નહીં. મહત્વનું નિવેદન: પોલીસને કોઈ કાયદા અનુસાર કામ નથી કરવા દેતા.